સુરતના પૂર્ણ વિસ્તારમાં જન્માષ્ટમીમાં મોંઘવારીની અસર જોવા મળી છે. કાનુડાને દૂધ મોંઘુ થવાથી માખણ ન ખવડાવી શક્યાના પેમ્પલેટો લગાવવામાં આવ્યા. મોંઘવારીની સમસ્યાને લઈને મધ્યમ અને ગરીબ વર્ગ બુમરાણ મચાવી રહ્યો છે. વિશેષ કરીને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં પ્રવર્તતા ભાવોને કારણે તહેવાર પણ તેની અસર જોવા મળી છે. લોકો પોતે મોંઘવારીથી ત્રસ્ત છે તેવી બતાવવાની એક પણ તક છોડતા નથી. સુરતમાં કૃષ્ણ પ્રેમીઓએ જન્માષ્ટમીના દિવસે જાણે ભગવાનને પોતાની રાવ પહોંચાડતા હોય તેવી રીતે ભગવાનની માફી માંગતા પેમ્પલેટ લગાવ્યા છે. મોંઘવારીને કારણે હવે તેની સીધી અસર ઉત્સવની ઉજવણી પર જોવા મળે છે. જે રીતે દૂધ અને અન્ય ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે ત્યારે લોકો ત્રસ્ત થયા છે. જન્માષ્ટમીના તહેવારમાં સૌથી વધુ ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવા માખણના પ્રસાદ પર જાણે GST લાગી હોય તેવી સ્થિતિ જોવા મળી. ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ દરમિયાન જે પારણા બાંધવામાં આવ્યા તેના પર જ ભગવાનની માફી માંગીને લખવામાં આવ્યું કે અમે આ વખતે દૂધના ભાવ વધુ હોવાથી માખણનો પ્રસાદ ચડાવી શક્યા નથી. જે એક પ્રકારે સતત વધતી મોંઘવારીના પ્રતીક સ્વરૂપે ભક્તે પોતાની લાગણી ભગવાનની વ્યક્ત કરી છે. સોસાયટીની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ હર્ષોલ્લાસ સાથે જન્માષ્ટમીના ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે. સોસાયટીના તમામ રહીશો એક પરિવારની જેમ આજે આ ઉત્સવની ઉજવણી કરી ને બપોર પછીના જે ઉજવણીનો થનગનાટ હતો બપોર પછીથી કૃષ્ણનો જન્મોત્સવની તમામ તડામાર તૈયારીઓ બહેનો દ્વારા પણ કરવામાં આવતી હતી. બહેનો દ્વારા ઘરે તોરણો બનાવવામાં આવ્યા ને તમામ પ્રકારના થાળ તૈયાર કરી અને આ ઉજવણીની તૈયારી ચાલતી હતી. તેમજ અત્યારે ચાલુ વરસાદમાં બહેનો દ્વારા રાસ ગરબાનું આયોજન કરી અને આ રંગે સંગે ઉજવણી કરવામાં આવી હતી. અને સ્લોગનની વાત તો ખાસ કરીને બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલું હતું. કારણ કે બહેનોનું જે આ મોંઘવારીના કારણે બજેટ ખોરવાઈ ગયેલું છે, ગેસની અને તમામ મોંઘવારી હતી, છેલ્લે હમણાં જે દૂધનો ભાવ વધ્યો છે એટલે બહેનો દ્વારા આ વખતે મિશ્રી તૈયાર નહોતી કરવામાં આવી અને એના કારણે જેને સ્લોગન લખીને માફી માંગી હતી કૃષ્ણ ભગવાન પાસે. અરવિંદ રાઠોડ, GTV ન્યૂઝ, સુરત.